શ્રી ગણેશાય નમઃ. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ભારતનો આર્થિક ઇતિહાસ 1850 થી 2015 જ્યાં ન્યુ કોર્સ છે. હવે આનો ભાગ બે રજૂ કરું છું, જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તથા ગુજરાત યુનિવર્સિટીના એમ એના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે. આ ઉપરાંત જે લોકો ક્લાસ 1, 2 અને 3ની એક્ઝામ આપ્યા છે એ લોકોને પણ આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે. એટલે એમ એ સેમિસ્ટર પેપર 402ના વિદ્યાર્થીઓ અંત સુધી આ વિડીયો સાંભળે તો આની અંદરથી તમારા એન્યુઅલ એક્ઝામના એમસીક્યુ પ્રશ્નો તમને મળી રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે લાલા શ્રીરામે કોના નામ ઉપરથી ઉષા સિલાઈ મશીન અને ઉષા પંખાની શરૂઆત કરી હતી? જો તમને આગળ પૂછેલું કે ઉષા સિલાઈ મશીનનો પ્રારંભ કોને કરેલો પાર્ટ 1માં, તો મિત્રો એની અંદર આપણે જવાબ આપેલો લાલા શ્રીરામ. પણ આમાં એવું પૂછવામાં આવ્યું છે કે કોના નામ ઉપરથી કરેલું, એટલે દીકરીના, માતાના કે પત્નીના. તો એની અંદર તમારે જવાબ આવશે કે એમને પોતાની દીકરીના નામ ઉપરથી આ બંને વસ્તુનું પ્રોડક્શન શરૂ કરેલું. બરાબર, ઘેર ઘેર ઉષા સિલાઈ મશીન અને ઘેર પંખા જે આવેલા એ લાલા શ્રીરામને આભારી છે, એટલે અ જવાબ આવશે. નંબર 2 છે, વિમલ ઇન્ડસ્ટ્રીના સ્થાપક કોણ હતા? જો મિત્રો, આ નવા અભ્યાસક્રમમાં તમારે ધીરુભાઈ અંબાણી એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને એક ઉદ્યોગપતિ તથા પ્રયોજક તરીકે તમારા કોર્સની અંદર આવ્યું છે. તો વિમલ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના એ આ ધીરુભાઈ અંબાણીએ કરી હતી. હવે મિત્રો, એવું પૂછાય કે આ ધીરુભાઈ અંબાણી જે છે એને આ વિમલ મિલ કોના નામથી શરૂ કરેલી? બરાબર, તો એના દીકરાઓનું નામ તો અનિલ અંબાણી અને મુકેશ અંબાણી હતું. એટલે એમના જે મોટા ભાઈ હતા ધીરુભાઈ અંબાણીના, એ મોટા ભાઈનું નામ હતું રમણભાઈ અને એનો દીકરાઓનું નામ હતું વિમલ. એટલે એના ઉપરથી એમને આ વિમલ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરેલી અને એ ઘેર ઘેર સુધી આ નામ બહુ સામાન્ય નામ હતું એટલે પ્રચલિત થઈ ગયેલું, જેને તમે ઓનલી વિમલ તરીકે ઓળખો છો, એનું વિમલના કાપડ તરીકે. બરાબર, ત્યાર પછી નંબર 3 છે કે ઇમ્પ્રેસ મિલના સ્થાપક કોણ હતા? જો મિત્રો, કસ્તુરભાઈ લાલભાઈ નતા. મેં તમને કીધેલું કસ્તુરભાઈ લાલભાઈએ કઈ કઈ મિલો સ્થાપેલી તમને આગળના વિડીયોમાં, એટલે જવાબ તમારો બ આવશે. લાલા શ્રીરામ પણ નતા, પણ આ જે ઇમ્પ્રેસ મિલ છે એના સ્થાપક એ જમશેદજી તાતા હતા, એટલે તમારો જવાબ આવશે બ. જમશેદજી તાતા છે ને મિત્રો, એ લોખંડ પોલાદના ઉદ્યોગ સિવાય પણ એમને ઘણા બધા બિઝનેસ કરેલા. બરાબર, અને ટાટા કંપની તો અત્યારે તમને ખ્યાલ છે મિત્રો કે 100થી મોટી ટ્રકો સુધી બધું જ બનાવે છે લોખંડ પોલાદમાં. તો આ જમશેદજી તાતા છે ને, હવે એવું પૂછવામાં આવે કે આ ઇમ્પ્રેસ મિલ છે ને એ નામ કઈ રીતે પાડ્યું, તો તમને મિત્રો એનું પણ એક સામાન્ય નાનો ઇતિહાસ છે કે 1 જાન્યુઆરી અને 1877ના રોજ ભારતમાં જ્યારે ઇંગ્લેન્ડની રાણી જે વિક્ટોરિયા ભારતમાં આવેલી એને હિન્દની સામ્રાજ્યની આપેલું નામ, અને એ જ વખતે જે ઇલકાબ આપેલો, અને એ જ સાલમાં એ જ વખતે તેમને અત્યાર સુધીની મિલો જનરલી મુંબઈ અને અમદાવાદમાં શરૂ થતી હતી, પણ અમને એક પ્રયોજકીય કાર્ય તરીકે આ ઇમ્પ્રેસ મિલ છે ને એ એમને નાગપુરમાં, મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈની બાજુમાં નાગપુર આવેલું છે ત્યાં શરૂ કરેલું. એની પાછળ પણ એમની આઈડિયોલોજી જબરજસ્ત હતી, બિઝનેસની, એક ઉદ્યોગપતિ તરીકેની અને એક પ્રાયોજક તરીકેની. એટલે નવું ઇનોવેટિવ કરવું ને એને આપણે પ્રાયોજક તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, જીઆઈપી રેલવે, બરાબર, એનું ફૂલ ફોર્મ છે ગ્રેટ ઇન્ડિયન પેનિસ્યુલર રેલવે. એટલે એ વખતે ત્યાં છે ને નાગપુરની અંદર આ રેલવે શરૂ થઈ ગયેલું, અને જેના કારણે રેલવેનું ગાડી ભાડું જે હોય એનું નૂર હોય એ ઓછું થાય, તથા આજુબાજુમાંથી કપાસ સારા પ્રમાણમાં મળી રહે, એટલે રો મટીરિયલ મળી રહે અને એની અંદરથી વધારે આવક પ્રાપ્ત થાય. એટલે આ ઇમ્પ્રેસ મિલ છે ને એ આ રાણી વિક્ટોરિયાના ઇમ્પ્રેસના આધારે એમને આ ઇમ્પ્રેસ મિલના આપ્યું હોય એવું વિદ્વાનો કહે છે. ડૉક્ટર મકરંદ મહેતાનું પુસ્તક છે સાંસ્થાનિક ભારતનો આર્થિક ઇતિહાસ, બહુ મોટા ઇતિહાસકાર છે જે સાહેબ, અને એમને એમની બુકની અંદર પણ આ નોંધેલું છે મિત્રો.
ચોથો પ્રશ્ન છે કે દ્રવ્ય અફરણનો સિદ્ધાંત કોને આપેલો બરાબર તો એ ગાંધીજીએ નતો આપ્યો ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપેલો એટલે અ જવાબ નહીં આવે પણ તમારો બ જવાબ આવશે દાદાભાઈ નવરોજજી બરાબર દાદાભાઈ નવરોજજીએ આપ્યો હતો ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીને સિંધિયા સ્ટીમ નેવિગેશન જે કંપની છે તેને સફળ કોને કરેલી હતી તો એને સફળ કરવાનો યશ એ ગ્વાલિયરના મહારાજાને પણ નહીં અને ગાંધીજી તો એમાં પડ્યા જ નહોતા કારણ કે એ તો વકીલ હતા એટલે તમારો જવાબ આવશે બ વાલચંદ હીરાચંદ બરાબર એટલે આ વાલચંદ હીરાચંદ છે એને સિંધિયા સ્ટીમ નેવિગેશન નામની કંપનીનો જે છે એને સફળ બનાવી હતી તમને મિત્રો આ વાત કરેલી કે તે ગુજરાતના ઈડરના વતની હતા અને પછી એ વાંકાનેરમાં રહેતા હતા ઈડરના રાજ્યમાં અને પછી મુંબઈ જઈને વસેલા એમનો સમય પૂછાય તો 1882માં જન્મેલા અને 1953માં મૃત્યુ પામ્યા હતા અને એઓ ઇતિહાસના વિદ્યાર્થી હતા એ આગળના વિડીયોમાં વાત કરી છે એટલે વધુ વાત નહીં કરતા પ્રશ્ન નંબર 7 ઉપર જઈએ તો દિલ્હી ક્લોથ મિલ નંબર 1ના સ્થાપક કોણ હતા જો આપણે આગળના વિડીયોમાં પૂછેલું મિત્રો કે દિલ્હી ડીસીએમ એનું નામ હતું એટલે દિલ્હી ક્લોથ મિલ બરાબર ફૂલ ફોર્મ મેં તમને કીધેલું એની જે પહેલી છે એ રહી નંબર 1ના સ્થાપક હતા લાલા શ્રીરામ ના પિતા બરાબર અને લાલા શ્રીરામે ડીસીએમ 2 નંબરની એટલે તમે નંબર યાદ રાખજો તો નંબર 2 લખ્યું હોય તો લાલા શ્રીરામે અને નંબર 1 છે તો લાલા શ્રીરામના બાપુજી એટલે એમની પિતાએ શરૂ કરી હતી પ્રશ્ન નંબર 8 છે કે જમશેદજી તાતા એ સૌપ્રથમ કયા દેશની મુલાકાત લીધી તો એ સૌપ્રથમ છે ને ઇંગ્લેન્ડ જર્મની રશિયા કે હોંગકોંગ ગયા હતા તો એનો જવાબ આવશે અ કે તેઓ હોંગકોંગની મુલાકાત લીધી હતી મિત્રો નેક્સ્ટ જો મિત્રો પ્રશ્ન નંબર 9 માં જે સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કસ્તુરભાઈ લાલભાઈ જો કસ્તુરભાઈ લાલભાઈએ ઘણી બધી મિલો સ્થાપેલી છે બરાબર અને એનો સમય 1894 થી 1980 નો હતો એને અમદાવાદની અંદર અશોક મિલ 1919માં સ્થાપેલી અરુણ મિલ 1933માં સ્થાપેલી પછી નૂતન મિલ અને અરવિંદ મિલ પણ એમને એક જ વર્ષમાં 1931માં અને અમદાવાદ ન્યૂ કોટન મિલ પણ 1938માં સ્થાપેલી હતી છતાં પણ એ જવાબ આવતો નથી પરંતુ રણછોડલાલ છોટાલાલ મેં તમને કીધેલું ને કે આ નાગર બ્રાહ્મણનો દીકરો હતો જે રણછોડલાલ છોટાલાલે એને ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે કયા ઉદ્યોગના તો સુતરાઉ કાપડના યાદ રાખજો મિત્રો એના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી દસમો છે કે રણછોડલાલ છોટાલાલે તેમની દ્વિતીય મિલ કયા વર્ષમાં શરૂ કરી 1867માં ના તો 1877માં અને 1887માં તો તમારો જવાબ આવશે બ એમને બીજી મિલ ઈસવીસન 1877ની અંદર શરૂ કરી હતી બરાબર ત્યાર પછી 11મો છે લાયપુલ કોટન મિલ ના સ્થાપક કોણ હતા તો લાયપુલ કોટન મિલના સ્થાપક એ લાલા શ્રીરામ હતા એટલે એનો જવાબ તમારે અ આવશે બરાબર લાલા શ્રીરામે કઈ કઈ મિલો સ્થાપેલી હતી એની મેં તમને વાત કરી હમણાં આગળ કીધું કે દિલ્હી ક્લોથ 1 અને દિલ્હી ક્લોથ 2 ડીસીએમ 2 બરાબર એના ઉપરાંત લાયપુલ કોટન મિલ અને સ્વતંત્ર ભારત મિલ પણ જ્યારે પૂછાય તો લાલા શ્રીરામ તમારે લખવાનું એટલે આની અંદર લાયપુલની અંદર જવાબ આવશે 11માં લાલા શ્રીરામ 12ની અંદર છે કે ધીરુભાઈ અંબાણીનો જન્મ ક્યાં થયો હતો જો મિત્રો આ ધીરુભાઈ અંબાણીનો જન્મ ચોરવાડમાં થયેલો હતો દરિયા કિનારે આવેલું છે સૌરાષ્ટ્રની અંદર બરાબર ચોરવાડ ચોટીલા અને ચરોતર ચરોતર મધ્ય ગુજરાતમાં આવેલું છે એટલે એ ના થાય આ બેમાંથી તમારે રેન્ડમલી સિલેક્ટ કરો તો ચોરવાડની અંદર એમનો જન્મ થયો હતો કોનો ધીરુભાઈ અંબાણીનો અને ધીરુભાઈ અંબાણીનો જન્મ એ વખતે થયો હતો ચોરવાડમાં ત્યાર પછી 13મો જે છે પ્રશ્ન ઈસવીસન 1850માં હિન્દુ મજૂર સભામાં કેટલા યુનિયનો જોડાયેલા હતા
તો જે આજે આગળથી બધા યુનિયનો જે કામદાર યુનિયન હતા એ બધા ભેગા કર્યા એનું નામ શું આલવામાં આવ્યું હિન્દુ મજૂર સભા તો એની અંદર કુલ 396 યુનિયનો મર્જ કરી અને 1850 ની અંદર આ હિન્દુ મહાસભાની સ્થાપના થઈ ત્યારે આટલા જોડાયેલા હતા 14 નંબર જે પહેલી મે અને 1927 ના રોજ સામ્યવાદીઓએ મુંબઈમાં કયા દિવસની ઉજવણી કરી હતી બાળ દિનના બાળ દિન તો આપણે નહેરુ ચાચાના જન્મદિવસને કહીએ છીએ મજૂર દિન અને આમાંથી એક કે નહીં તો આ સામ્યવાદી આવે એટલે તમારે યાદ રાખવાનું સામ્યવાદીનું નિશાની શું છે દાંતેડું અને હથોડી બરાબર એમનો સિમ્બોલ તમને જ્યારે રશિયન રિવોલ્યુશન ભણાવ્યું ત્યારે કીધેલું એટલે હથોડી છે નું સિમ્બોલ બતાવે છે મજૂરનું કામદારનું અને દાંતેડું ખેડૂતોનું એટલે એમને કયો દિવસ ઉજવેલો તો મજૂર દિવસ આ રીતે યાદ તમે રાખજો પછી 15મું છે કે રાયપુર મિલ ક્યાં આવેલી છે આ તો બધાને આવડવું જ જોઈએ ગુજરાતીઓને તો બહારના હોય તો તકલીફ પડે અમદાવાદમાં કારણ કે અમદાવાદની અંદર રાયપુર જે વિસ્તાર છે એની અંદર આ મિલ આવેલી એટલે એનું નામ રાયપુર મિલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એટલે જો જનરલી મિલોનું પૂછાય તો મુંબઈ અથવા અમદાવાદ જે જવાબ હોય ને એ તમારે સિલેક્ટ કરવાનું કશું ના ફાવતો તો જનરલી ત્યાં જ બધી સ્થપાયેલી સ્ટાર્ટમાં એટલે આ રાયપુર અમદાવાદમાં આવેલું છે અને એ એરિયાના ઉપરથી એનું નામ રાયપુર મિલ પડેલું હતું અને એ એટલે તમારે એનો જવાબ આવશે અમદાવાદની અંદર બરાબર ત્યાર પછી છે વિમલ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત ક્યાંથી થઈ હતી જો મિત્રો વિમલ ઇન્ડસ્ટ્રીઝ પણ અમદાવાદમાંથી પ્રારંભ કર્યો હતો કોને ધીરુભાઈ અંબાણીએ બરાબર નેક્સ્ટ 17 છે ધીરુભાઈ અંબાણીનું મૃત્યુ ક્યારે થયું હતું તો મિત્રો આ ધીરુભાઈ અંબાણી છે ને એ ઈસવીસન 1900 ને એમનો જન્મ છે ને એ ઈસવીસન 28મી ડિસેમ્બર અને 1932 ના રોજ થયેલો અને મૃત્યુ એમનું થયેલું હતું 2002 છઠ્ઠી જુલાઈ 2002 જો એટલે અહીંયા 18 જુલાઈ 2004 આ તમારે જવાબ લખવાનો 2002 માં એમનું મૃત્યુ થયું હતું એટલે એનો સમયગાળો પણ તમે નોંધી લેજો જન્મ ડિસેમ્બર 1932 માં 28મી તારીખે કઈ જગ્યાએ તો મેં કીધું સૌરાષ્ટ્રમાં આવેલા ચોરવાડની અંદર બરાબર અને મૃત્યુ 2002 માં થયું હતું ત્યાર પછી ભારતમાં સૌ પ્રથમ કાપડની મિલ શરૂ કરનાર કોણ હતા તો બેટા એ શરૂ કરનાર હતા એનું નામ છે ગાંધીજી તો બેરિસ્ટર હતા એટલે એ આવે નહીં રણછોડલાલ છોટાલાલે બધી અમદાવાદમાં જ કરેલી છે એટલે આખા ભારતની કરેલી આ ગુજરાતની અંદર રણછોડલાલ આવે ભારતની અંદર કોણ આવશે તો કાવસજી દાવર એટલે અ જવાબ તમારે લખવાનો છે કાવસજી દાવરે સૌપ્રથમ ભારતની અંદર કાપડ મિલની શરૂ કરી હતી એવું પૂછાય કે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ શરૂ કરનાર કાવસજી દાવરનો સમયગાળો જણાવો તો એને આ છે ને ઈસવીસન 1854-55 ની અંદર આ મિલનો પ્રારંભ કર્યો હતો બરાબર ત્યાર પછી જમશેદજી તાતાનો જન્મ કયા શહેરમાં થયેલો તો મિત્રો પારસી હતા એટલે તમને ખબર છે બધા પારસીઓ ક્યાં છે વડોદરા કર અમદાવાદમાં નહીં પરંતુ નવસારી એમનો જન્મ ગુજરાતમાં આવેલા નવસારીની અંદર જમશેદજી તાતાનો જન્મ થયો હતો મિત્રો એટલે તમારે ત્યાં જમશેદજી તાતાનું એ લખવાનું છે અને એનો સમય એટલે ક્યારે થયેલો એવું પૂછવામાં આવે સાલ તો 1839 માં થયેલો અને મૃત્યુ ક્યારે થયેલું જો એવું પૂછવામાં આવે તો 1904 માં પેલું 1839 માં જન્મ અને 1904 માં મૃત્યુ અને ક્યાં એટલે નવસારીમાં ઓકે પછી 20 નંબર છે લાલા શ્રીરામ નો જન્મ કયા કુટુંબમાં થયો હતો તો અગ્રવાલ એમની અટક હતી અને હિન્દુ વાણિયા હતા એટલે વણિક જ્ઞાતિમાં એનો જન્મ થયો હતો ત્યાર પછી 21 છે કે હિન્દ મહાસભામાં પ્રથમ વખત સ્ટીમર કયા વર્ષમાં દાખલ થઈ તો એનો જવાબ આવશે 1820 માં 22મો છે રિલાયન્સ કેપિટલની સ્થાપના ક્યારે અને કોને કરી હતી અનિલ અંબાણીએ નથી કરી અને તો આર પાવરની કરેલી મુકેશભાઈએ બી નથી કરી એટલે જવાબ આવશે ધીરુભાઈ અંબાણીએ 1986 ની અંદર રિલાયન્સ કેપિટલની સ્થાપના કરી હતી એટલે મેં તમને
ક્યારે અને કોને કરેલી બંદેવ આવી ગયું. 23મો છે મુંબઈ શેર બજારના બેતાજ બાદશાહ કોને માનવામાં આવે છે? મગનલાલ વખતચંદ નહીં, જમશેદજી તાતા નહીં, એટલે તમારો જવાબ આવશે અ પ્રેમચંદ રાયચંદ, જેને ભારતની અંદર અને ખાસ કરીને મુંબઈના શેર બજારના બેતાજ બાદશાહ માનવામાં આવતા હતા, બરાબર, એ વખતે ડ્યુરિંગ ધ 19th સેન્ચુરીમાં. પછી 24મો છે અનિલ સ્ટાર્ચ પ્રોડક્શન ના સ્થાપક કોણ હતા? જો મિત્રો, કસ્તુરભાઈ લાલભાઈ આનો જવાબ અ છે. મેં તમને જ્યારે કસ્તુરભાઈ લાલભાઈની ડિટેલ્સની અંદર માહિતી આપેલી એ વખતે જ તમને મેં કીધેલું કે જ્યારે અતુલ સ્ટાર્ચ, આગળમાં આપણે પૂછી અતુલ સ્ટાર્ચ કોને શરૂ કર્યું અને આમાં પૂછ્યું છે અનિલ સ્ટાર્ચ, એટલે જ્યાં સ્ટાર્ચ શબ્દ આવે ને મિત્રો ત્યાં તમારે કસ્તુરભાઈ લાલભાઈ લખવાનું. સ્ટાર્ચ એટલે કાપડ જે છે ને એ કાપડને કાંજી કરવાનું કામ થાય, જે નેતાઓ પહેરે છે ને, અને આમ કેવું જબ્બો આમ કડક જ રહે છે, તો જે આપણે આર કરીએ છીએ એને આ મકાઈની અંદર બનતું હતું, બરાબર, એટલે તમને ભણાવ્યું ત્યારે સમજાયેલું. નેક્સ્ટ, ત્યાર પછી જે કે 25મો પ્રશ્ન છે, ધીરુભાઈ અંબાણીએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ક્યાં શરૂ કરી હતી? તો મિત્રો દિલ્હી સુરતની અંદર બેસ્તાન મુકામે ના, ત્યાં બધી કાપડની ફેક્ટરીઓ છે પણ ત્યાં નહીં, અમદાવાદમાં વટવામાં પણ નહીં, પણ અમદાવાદની અંદર નરોડાની અંદર એમને સૌ પ્રથમ ટેક્સટાઇલ મિલની સ્થાપના કરેલી. નરોડાની અંદર જીઆઈડીસી છે અને વટવામાં પણ જીઆઈડીસી છે, એટલે તમે યાદ રાખજો જૂની વરોડ વટવાની છે અને નવી આર્ય બનેલી જીઆઈડીસી છે એ નરોડામાં આવેલી છે, એટલે બ જવાબ આવશે. 26 નંબર છે કે સિંધિયા સ્ટીમ નેવિગેશન ની સ્થાપના કોને કરી હતી? તો એ છે ને એ વાલચંદ હીરાચંદે શરૂ કરેલી હતી, બરાબર. અને ડાલડા ઉદ્યોગના ઘી, પહેલા ડાલડા ઘી મળતું હતું એના ધંધામાં પણ આ પડેલા હતા, એટલે આમને અને આ સ્ટીમર જે હતી સિંધિયા સ્ટીમ નેવિગેશન એની સ્થાપના પણ વાલચંદ હીરાચંદે કરી હતી. 27મો પ્રશ્ન છે કે ભારતમાં ઉષા સિલાઈ મશીનની શરૂઆત કોને કરેલી? જો આગળ પૂછાયેલું કોના નામથી તો એની દીકરીના નામથી, એટલે તમને આવડી જ જવું જોઈએ, લાલા શ્રીરામે ઉષા સિલાઈ મશીન શરૂ કરેલા, બરાબર, એટલે લોકો પોતાની રોજીરોટી મેળવી શકે. ત્યાર પછી 28મો નંબર છે કે ગુજરાતમાં સૌ પ્રથમ કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? જો ગુજરાતમાં પહેલી મિલ પણ છે ને એ અમદાવાદમાં જ થયેલી છે, મેં તમને કીધું ને જનરલી અમદાવાદ ને મુંબઈમાં, ગાંધીનગરનો તો જન્મ નહોતો થયો અને સુરતમાં નહીં અમદાવાદમાં, એટલે તમારે 28મો અમદાવાદ લખવાનું છે. 29મો છે કે ધીરુભાઈ અંબાણીએ સૌ પ્રથમ કઈ કંપનીમાં નોકરીમાં જોડાયા? જીસીએલ, ના, જીસીએલ છે એ ગુજરાત કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એનું નામ છે આખું, એટલે એમાં નહીં. પછી તમારે ક જવાબ આવશે, એની અંદર એ બી એસ એન્ડ કુ નામની કંપનીની અંદર એ જોડાયેલા અને 2 જ વર્ષમાં એમને પ્રમોશન મળી ગયેલું અને એનું સેલનું પ્રોડક્શન કરવા માટે બીજે, એટલે એનું વેચાણ ને એ બધું કરવા માટે એમને બીજે મોકલવામાં આવ્યા હતા. ત્યાર પછી ભારતના આર્થિક રાષ્ટ્રવાદના પિતા કોને ગણવામાં આવે છે અથવા કહેવામાં આવે છે? તો દાદાભાઈ નવરોજજી. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપના કોને કરી હતી? તો એમાં આવશે, એમાં પણ ધીરુભાઈ અંબાણી, બરાબર. પછી સોરાબજી શાહપુર જી જે બંગાળી છે એ કોણ હતા? મિલ માલિક મંડળના પ્રમુખ કે ઉદ્યોગપતિ ન હતા પણ એ કોણ હતા? કામદાર નેતા હતા, બરાબર, એટલે લીડર હતા, લેબરના લીડર હતા. નેક્સ્ટ, જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ક્યાં થઈ હતી, બરાબર, તો એ ધીરુભાઈ અંબાણીએ કરેલી પણ ક્યાં કરેલી એવું પૂછી જાય અહીંયા, એટલે મહારાષ્ટ્રમાં આવશે, બરાબર. ત્યાર પછી જે પ્રશ્ન છે એની અંદર વિમલ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ક્યારે થઈ, એટલે વિમલ કંપનીની જે કાપડની વાત કરી, ઓનલી વિમલ, એ ઈસવીસન 1985 ની અંદર શરૂ થઈ હતી. અને છેલ્લે જમશેદજી તાતાનો જન્મ કયા કુટુંબમાં થયો હતો? બ્રાહ્મણ, ના, વૈશ્ય,
નહીં, ખ્રિસ્તી પણ નહીં, એટલે પારસી જવાબ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી મને સાંભળ્યો એ બદલ તમારો બધાનો આભાર. વત્તા તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, અને તમને કંઈ જણાય અને ખબર ના પડે તો કોમેન્ટ બોક્સની અંદર લખજો, તો એનો ઉત્તર આપીશ. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.